आखरे केम भगवान शिवे पांडवों ने श्राप आप्यो अने आखरे कई रीते भगवान शिवे आपेला श्रापना कारणे पांडवों ने लेवो पड़ो कलयुग में अवतार एटले के पुनः जन्म। आजना आ वीडियो में आपणे वात करशुं के आखरे कोना घर में के कया राजाना घर में पांडवों जन्म लीधो। नमस्कार मित्रों, न्यू गुज्जू ब्रदर्स यूट्यूब चैनल में आपनुं स्वागत छे। जो तमे अमारी चैनल पर नवा छो अने हजी सुधी अमारी चैनल ने सब्सक्राइब नथी करी तो सब्सक्राइब करी बाजू में आवता बेल ना आइकॉन ने जरूर थी दबाओ जेथी तमे मेळवी शको आवनारा तमाम वीडियो नी माहिती सौथी पहला। तो चालो शुरू करिए। અધર્મના નાશ માટે દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ થયું હતું, જેમાં કૌરવો અને પાંડવો વચ્ચે સંઘર્ષ જોવા મળતો હતો અને સત્યની જીત માટે અંતમાં શ્રી કૃષ્ણે આવવું પડ્યું। પરંતુ શું તમને ખબર છે કે દ્વાપર યુગમાં પાંડવોના મૃત્યુ બાદ તેમણે કળિયુગમાં ફરી જન્મ લીધો હતો? એ વાતનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે। આજે અમે તમને એ કથાથી પરિચિત કરવા જઈ રહ્યા છીએ જે અનુસાર પાંડવોનો જન્મ દ્વાપર યુગ બાદ કળિયુગમાં પણ થયો હતો। દોસ્તો, આ કથાનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં પણ કરવામાં આવેલો છે। ભવિષ્ય પુરાણ અનુસાર કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે કૌરવો હારી ગયા હતા ત્યારે એમની સેનામાં માત્ર 3 લોકો જીવતા રહ્યા હતા, એક અશ્વસ્થામા, બીજા કૃતવર્મા અને ત્રીજા ગુરુ કૃપાચાર્ય। યુદ્ધ સમાપ્ત થઈ ગયા બાદ આ ત્રણેય પાંડવોની શિબિરમાં ગયા। ત્યાં ભગવાન શિવને જોઈ અશ્વસ્થામા તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો। અશ્વસ્થામાની વીરતાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને પાંડવોની શિબિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી। એ બાદ અશ્વસ્થામાએ શિબિરમાં ઘૂસી શિવજી તરફથી મળેલા તમામ અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ કરી પાંડવોના તમામ પુત્રોનો વધ કરી નાખ્યો। જ્યારે પાંડવોને આ વિશે જાણ થઈ તો એમને લાગ્યું કે આ બધું ભગવાન શિવે કર્યું છે, એમ સમજી તેઓ ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા ચાલ્યા ગયા। જેવા પાંડવો શિવજી સાથે યુદ્ધ કરવા તેમની પાસે પહોંચ્યા ત્યારે તેમના તમામ અસ્ત્ર શસ્ત્ર શિવજીમાં સમાઈ ગયા। શિવજીએ પાંડવોને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે બધા ભગવાન કૃષ્ણ કે જે વિષ્ણુનો અવતાર છે તેમના ઉપાસક છો, માટે આ જન્મમાં તમને આ અપરાધનું ફળ નહીં મળે, પરંતુ તેનું ફળ તમારે કળિયુગમાં ફરીથી જન્મ લઈને ભોગવવું પડશે। ભગવાન શિવની આ વાત સાંભળી બધા પાંડવો દુઃખી થઈ ગયા અને આ વિષયમાં વાત કરવા અને તેનો રસ્તો શોધવા માટે તે શ્રી કૃષ્ણ પાસે ગયા। ત્યારે શ્રી કૃષ્ણએ તેમને જણાવ્યું કે કયો પાંડવ કળિયુગમાં ક્યાં અને કોના ઘરે જન્મ લેશે। તો આવો મિત્રો જાણીએ કયા કયા પાંડવોએ કયા કયા રાજાના ઘરમાં જન્મ લીધો। મિત્રો, કળિયુગમાં અર્જુનનો જન્મ પરિલોક નામના રાજાને ત્યાં થયો હતો અને તેનું નામ હતું બ્રહ્માનંદ। યુધિષ્ઠિર વષ્ટરાજ નામના રાજાના પુત્ર બન્યા અને તેમનું નામ હતું મલખાર। તો ભીમનો જન્મ વિરાજના નામથી થયો અને તે વરણસ્ય નામના રાજ્યના રાજા બન્યા। નકુલનો જન્મ કાલ્યકુંજના રાજા રતનભાનુના રાજ્યમાં થયો અને તેમનું નામ હતું લક્ષ્મણ। અને સહદેવનો જન્મ ભીમસિંહ નામના રાજાના ઘરમાં થયો અને તે દેવસિંહના નામથી ઓળખાયા। આ રીતે પાંડવોએ કળિયુગમાં જન્મ લઈ ભગવાન શિવનો વિરોધ કરવાનું ફળ આખરે ભોગવવું પડ્યું। તો દોસ્તો, વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવો તથા વિડીયોને એક લાઈક આપી આગળ વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ।